છેલ્લી ઘડી સુધી કેલ્ક્યુલેશન કર્યા પછી કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીના સસ્પેન્સનો અંત લાવ્યો છે. રાહુલ ગાંધી એમની પરંપરાગત બેઠક અમેઠીથી ચૂંટણી નહીં લડે. પાર્ટીએ એમને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાંથી સોનિયા ગાંધી ચૂંટણી લડતા રહ્યા છે. 2019માં સ્મૃતિ ઈરાનીએ અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીને અંદાજે 55,000 વોટથી હરાવ્યા હતા. તો હવે ડરો મત કહેતા રાહુલ ગાંધીએ લડવાનું પસંદ નથી કર્યું અને સેફ સીટ ગણાતી રાયબરેલીની સીટ પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી ચૂંટણી લડશે. કોંગ્રેસે એમના નામની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે, જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે. ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે, જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. સવાલ એ છે કે અમેઠી છોડીને, એટલે કે લડવાનું છોડીને રાહુલ ગાંધીએ રાયબરેલીની સેફ સીટ કેમ પસંદ કરી? તો 3-4 કારણ એના પાછળ જવાબદાર છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી વિશે વાત કરી લઈએ. ઉત્તર પ્રદેશની ગઈ 4 વિધાનસભા ચૂંટણી ઉપર આપણે નજર કરીએ તો અમેઠી વિધાનસભા સીટ પર કોંગ્રેસનો સરેરાશ વોટ શેર ઘટ્યો છે. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે 34.2% વોટ શેર મેળવ્યો હતો, જે 2022ની ચૂંટણી સુધી સતત ઘટીને 14.2% થઈ ગયો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અમેઠીથી 5માંથી 4 વિધાનસભા બેઠક જીતી, જ્યારે સપાને 1 સીટ મળી. આ પછી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અમેઠી લોકસભાની 5માંથી 2 બેઠકો જીતી અને દરેક સીટ પર જીતનું માર્જિન અંદાજે 22,000 થી 77,000 સુધી હતું. સપાએ ગૌરીગંજ અમેઠીની બેઠકો જીતી. કોંગ્રેસ અહીંથી 1 પણ વિધાનસભા સીટ જીતી શકી નથી. 4 વિધાનસભામાં ત્રીજા ક્રમે, જ્યારે જગદીશપુર સીટ પર બીજા ક્રમે રહી. 2019ની ચૂંટણીની વાત કરીએ તો સ્મૃતિ ઈરાનીએ વચન આપ્યું હતું કે જો તેઓ અમેઠીથી જીતશે તો જનતાને, સાંસદને મળવા દિલ્હી સુધી નહીં જવું પડે. આ જ વચનને પૂર્ણ કરતા સ્મૃતિએ ફેબ્રુઆરી 2024માં અમેઠીમાં પોતાનું ઘર બનાવ્યું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ સંદેશ આપ્યો કે તેઓ અમેઠીના લોકોની વચ્ચે રહીને એમના માટે કામ કરશે. સ્મૃતિ ઈરાની પણ અમેઠીના મતદાર બન્યા છે. સ્મૃતિએ અમેઠીના લોકો સાથે ભાવનાત્મક બંધન બનાવ્યું અને કામ કર્યું. બીજી બાજુ રાહુલ ગાંધીએ 2019ની હાર પછી અમેઠીથી પોતાને દૂર કરી લીધા. 19 જુલાઈ 2019ના રોજ એમની હારના કારણોની સમીક્ષા કર્યા પછી રાહુલ ગાંધી લગભગ 2.5 વર્ષ પછી, એટલે કે ડિસેમ્બર 2021માં પહેલી વાર અમેઠીમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના જનજાગૃતિ અભિયાનમાં ભાગ લેવા રાહુલ ગાંધી ત્યારે ગયા હતા. ત્યાર પછી 2 વર્ષ પછી રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અમેઠી પહોંચ્યા હતા. એટલે રાહુલ ગાંધીએ અમેઠીથી એક રીતે દૂરી બનાવી લીધી. આ સિવાય અમેઠીમાં કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. અમેઠી કોંગ્રેસ અને ગાંધી પરિવારના લડાયક કહેવાતા ઘણા નેતાઓએ 2019 પછી કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં જોડાયા. જેમ કે અમેઠીમાં ગાંધી પરિવારની સ્થાપના કરનાર ડોક્ટર સંજયસિંહ 2019ની લોકસભા ચૂંટણી પછી ભાજપમાં જોડાયા. ડોક્ટર સંજય અમેઠીથી ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. યુપી 2022ની ચૂંટણીમાં તેઓ સપાના ઉમેદવાર મહારાજી દેવી સામે હારી ગયા. એવી જ રીતે 2017માં જંગ બહાદુરસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને એમણે આનું કારણ કોંગ્રેસની નીતિઓથી નારાજ હોવાનું આપ્યું. એમ પણ કહ્યું કે અમેઠી ખરાબ રસ્તાઓનો પર્યાય બની ગયું છે. માર્ચમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહાસચિવ રાજેશ્વરસિંહ અને બજાર શુકુલના પૂર્વ બ્લોક ચીફ દદ્દનસિંહ સહિત ડઝનબંધ કોંગ્રેસ કાર્યકરો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરીમાં ભાજપમાં જોડાયા. ચૂંટણીની જાહેરાત પછી કોંગ્રેસના અનેક પ્રદેશ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ચૂંટણી પંચના 2019ના જો આંકડા જોઈએ તો અમેઠી લોકસભામાં કુલ 17.16 લાખ મતદારો હતા અને જાતિના દ્રષ્ટિકોણથી સૌથી વધુ સંખ્યામાં અનુસૂચિત જાતિ SC મતદારો છે. આ બેઠક પર લગભગ 26% દલિત મતદારો છે, જ્યારે સવર્ણ મતદારોમાં બ્રાહ્મણો 18% અને ક્ષત્રિયો 11% છે. સવર્ણ એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય મતદારો પરંપરાગત રીતે જે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક ગણાય છે. સાથે જ ભાજપને દલિત મતોનું સમર્થન પણ મળી શકે છે. આવી સ્થિતિમાં અમેઠીમાં જ્ઞાતિના મતોનો સારા એવા મત ભારતીય જનતા પાર્ટી તરફ જઈ શકે છે અને રાહુલ ગાંધી માટે જ્ઞાતિના સમીકરણને ઉકેલવું પણ મોટો પડકાર છે. સાથે એમના જે
સહયોગીઓ હતા, કોંગ્રેસના પાયાના લોકો, કાર્યકરો કહી શકાય, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એટલે અમેઠી રાહુલ ગાંધી માટે એક મોટો પડકાર હતો. સાથે સાથે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા. યુપીએ સરકારની એન્ટી ઇન્કમ્બન્સી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને મોદી લહેર છતાં રાહુલ ગાંધીએ અમેઠી બેઠક બચાવી. જો કે 2009માં રાહુલ ગાંધીની જીતનું માર્જિન છે એ 3.7 લાખમાં હતું, જે 2014માં ઘટી ગયું 1.7 લાખ થઈ ગયું. અમેઠી લોકસભાના તમામ 5 વિધાનસભા મતવિસ્તારોમાં રાહુલ ચોક્કસપણે જીત્યા, પણ જીતનું માર્જિન નોંધપાત્ર રીતે ઘટી ગયું. 2019ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અમેઠીમાં રાહુલને લગભગ 47,000 મતોથી હરાવ્યા. અમેઠી વિધાનસભા ક્ષેત્રને બાદ કરતા સ્મૃતિએ બાકીની 4 વિધાનસભા મતવિસ્તારોમાં રાહુલને હરાવ્યા. આ ચૂંટણીમાં રાહુલને અમેઠી બેઠક પર વિશ્વાસ નહોતો, આ કારણે જ એમણે વાયનાડથી ચૂંટણી પણ લડી હતી. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે 2019માં સ્મૃતિ ઈરાનીની જીત કોઈ એક ચૂંટણી લહેરનું પરિણામ નહોતું. તેમણે અમેઠીમાં દરેક મતવિસ્તારમાં વ્યવસ્થિત રીતે રાહુલ ગાંધીના મતદારોમાં ગાબડું પાડ્યું. રાહુલ ગાંધી કોંગ્રેસના સૌથી મોટા નેતા છે, જ્યારે સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીના ટોપ 20 નેતૃત્વમાં પણ નથી આવતા. રાહુલ ગાંધી ફરી એકવાર સ્મૃતિ સામે એમના જ ગઢમાં ચૂંટણી હારી જાય તો એમની છબી માટે મોટો ફટકો સાબિત થાય. કોંગ્રેસની બાકીની બ્રાન્ડ અને એના રિવાઇવલના પ્રયાસો પર આની મોટી અસર પડી શકે. રાહુલની રાયબરેલીથી જીતવાની વધુ તકો છે. કોંગ્રેસ અને રાહુલ બંને માટે આ જોખમ ઓછું હશે. રાહુલ માટે સ્મૃતિને હરાવવાનું મુશ્કેલ હોત. અમેઠી સીટ પરનું વાતાવરણ આ વખતે પણ 2019 જેવું હોવાનું વિશ્લેષકો કહી રહ્યા છે. અમેઠીથી સીટ હારી ગયા હોત તો એમને મોટી રાજકીય બદનામીનો પણ સામનો કરવો પડ્યો હોત અને સાથે જ કોંગ્રેસનો આત્મવિશ્વાસ પણ ડગ્યો હોત, એને પણ ધક્કો લાગ્યો હોત. એટલે આવનારા સમયમાં યુપીમાં કોંગ્રેસ લુપ્ત થવાના આરે આવી જાય એવું પણ કદાચ બની શકત. અને એટલા જ માટે રાહુલ ગાંધીએ અમેઠીની સીટ છોડી અને ભાવનાત્મકતા છોડીને રાજકીય વિવેક સાથે, એટલે કે રાયબરેલીની સીટથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અને ગાંધી પરિવાર બિલકુલ એવું નથી ઈચ્છતો કે એ પોતાની પરંપરાગત બેઠકો, ખાસ કરીને ઉત્તર ભારતના ચૂંટણીના રાજકારણમાંથી બહાર નીકળીને અન્ય ક્ષેત્રો સુધી સીમિત રહે. રાયબરેલીમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ધ્યાનમાં રાખીને રાહુલને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જો રાહુલ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે તો યુપીમાં રાજકીય કન્સન્ટ્રેશન થશે અને એવો સંદેશ જશે કે કોંગ્રેસ હજુ પણ એના ગઢ યુપીથી સંપૂર્ણપણે દૂર નથી. એક કહેવત એ પણ છે કે જો તમારે કેન્દ્રના રાજકારણમાં રહેવું હોય, આવવું હોય, તો યુપીને તમે અવગણી ન શકો. અને એટલે જ કોંગ્રેસ પોતાના પર એવું ટેગ લગાવી શકે નહીં કે માત્ર દક્ષિણની પાર્ટી બની ગઈ છે અને એટલે એને ઉત્તર સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એવી જ રીતે ભાજપનું સમગ્ર તંત્ર ટેગ ચોંટાડવામાં માહેર છે. જો રાહુલ ચૂંટણી નહીં લડે તો એ ટેગ લાંબા સમય માટે કોંગ્રેસ માટે અને રાહુલ ગાંધી બંને માટે પડકાર બની રહેશે. અને એટલા જ માટે રાહુલ ગાંધીએ અમેઠીને ન પસંદ કરતા, લડવાનું ન પસંદ કરતા રાયબરેલીની સીટ પસંદ કરી છે એવું અત્યારે કહેવાઈ રહ્યું છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. નમસ્કાર. કરણ બોલ સાગર, આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ, એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા. ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાયર અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ, કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિડાવીને ઊભી રહેશે. ક્યા બાત હૈ યાર ભાઈ, આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ, મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. હાસ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે ભાઈ? સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યા વાત હૈ યાર ભાઈ, આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર ભાઈ. આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર, આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ, સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર
મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.